सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदना प्रफुल्लाम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने यथी जय स्वामीनारायण सद्गुरु निष्कुळानंद स्वामी चौसठ पदी ग्रंथनी अंदर पद बावीसनी अंदर छेल्ले एम कहे छे के हे जीव तने आ जगतनी अंदर प्रख्यात थवानो जगतनी अंदर मोटा थवानो आवुं तो घणुं बधुं ताण छे पण एवा गुण तारा तननी अंदर एटले के तारा जीवनमां नथी तपासीने जोई ले गुण मळ्या विना क्यारेय पण साची मोटाई मळती नथी अहंकारना कारणे तू जे विचारे छे ए स्वामी के बनी शके एम नथी તારા અંતરની અંદર ઉતરીને તું જોઈ લે સ્વયં તું જ તારો સાક્ષી થા તું જ તારો ન્યાયાધીશ થા તું જ તને સર્ટિફિકેટ તારું અંતર જોઈને આપ તું પોતે જ તરે એવો નથી તું બીજાને કેવી રીતે તારીશ માટે સ્વામી કે તારી ખોટને ખોળ બીજાને દોષ ના આપીશ નિષ્કુળાનંદ સ્વામી કે અમથો અફસોસ પણ ના કરીશ આવી વાત સ્વામી પદ બાવીસમાં કહે છે આગળ સ્વામી પદ ત્રેવીસ અને ચોવીસમાં જે લખે છે એને આપણે વાંચીએ એક ભૂસાડીને એકડો રે વાળ્યા મીંડા વીસ જોતા સરવાળો ન જડ્યો રે ત્યારે કરે છે રીસ ધન વિના કરે છે ધાંખના રે કાંઈક મળવા કાજ પામીશ નહીં પડી કા રાખનારે ઠાલી ખોઈશ લાજ દીવો દિન કર આગળે રે કરવા જાય કોઈ શોભા શું લખાય કાગળે રે ઉલટી હાંસી હોય મોટા પંડિત આગળ મૂર્ખો રે કરે કોઈ ઉચ્ચાર સહુ જાને પશુ સરખો રે ભૂલે ન પડે ભાર માંડી મોર કડા સોયામણી રે પછી દેખાડે પૂઠ નિષ્કુળાનંદ લાગે લજામણી રે જરાય નથી જૂઠ નિષ્કુળાનંદ લાગે લજામણી રે જરાય નથી જૂઠ વાત હેતની હૈયે ધારજો રે સમજીને સુજાન કામ પડે એ વિચારજો રે તો થાશે કલ્યાણ પ્રભુજીના પદ પામવા રે આ છે સુંદર સાર વડા વિઘ્નને વામવા રે પામવા બેડો પાર કહ્યું લગાડીને કડવું રે લીમથી ઘનું લાખ એમ કહીને નહોતું લડવું રે સૌ પુરુષે શાખ કોઈ વિંધે આવી કાનને રે કરીને કડ છડ પણ સમજો તેના તાનને રે
પહેરાવશે કુંડળ રૂડી આપની જે રીતનું રે, શોધી કહ્યું સાર કહે નિષ્કુળાનંદ હિતનું રે, સારું સુખ દેનાર કહે નિષ્કુળાનંદ હિતનું રે, સારું સુખ દેનાર. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી પદ 23 અને પદ 24 દરમિયાન આપણને સર્વને મુમુક્ષુઓને સ્વામીએ જે આગળ કડવી કાંકચરૂપ વાતો કરી એનું જ સ્વામી થોડુંક અહીં આગળ છેલ્લે આવે ઉપસંહાર તરફ જઈ રહ્યા છે. પહેલાં બે રાગ દરમિયાન સ્વામીએ સંત અસંતની ઓળખાણ કીધી, આ ત્રીજા રાગ દરમિયાન સ્વામીએ મુમુક્ષુ માત્રને પોતાના અંતરની અંદર તપાસીને વર્તવા માટેની ચેતવણી દીધી. એની અંદર સ્વામી લખે છે પદ 23માં, એક ભૂષાળી એકરો રે માળ્યા વાળ્યા મીંડા વિષ, જોતા સરવાળોનો જળ્યો રે ત્યારે કરે છે રીષ. સ્વામી કે એકડાને ભૂસી નાખો અને 20 મીંડા કર્યા, એકડો હતો તો ખરો, એની ઉપર 20 મીંડા થયા તો કિંમત બહુ થઈ ગઈ. પણ લખવાવાળાએ ભૂલ એવી કરી દીધી કે એકડો પાછળથી ભૂસી નાખ્યો, તો હવે 20 મીંડા રહ્યા, સરવાળો કરે તો શું આવે? શૂન્ય જ આવે. પછી એ રીસ કરે કે મારે તો આટલી મોટી રકમ હતી ને આવું કેમ થઈ ગયું? કારણ એટલું છે, એકડો ભૂસાઈ ગયો. એમ સ્વામી આ 8-8 પદ જે પ્રાગ 3ના લખ્યા છે એની અંદર ચોક્કસ લક્ષ શુદ્ધિની વાત કરતા હોય, અને લક્ષ શુદ્ધિ ઉપર મુમુક્ષુની નજર સદાય રહે એવો સ્વામીનો અભિપ્રાય આ પદો દરમિયાન જણાય છે. મુમુક્ષુ ભગવાન ભજવા માટે ભગવાનની પાસે આવ્યો, સત્સંગની અંદર એને પ્રવેશ કર્યો, ત્યારે એની પાસે ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય આદિ જે કાંઈ એના પૂર્વજન્મના સુકૃતો હતા એ પ્રમાણે હતા, અને સદગુરુનો યોગ થતા એ તરત ઝળહળવા લાગ્યા. જેવી રીતે વાટ પડી છે પણ એને કોઈ પ્રગટાવાવાળો ન હોય તો પ્રકાશ ન થાય, એવી રીતે મુમુક્ષુની અંદર પૂર્વજન્મના સુકૃતો ઉદય થયેલા પડેલા હોય પરંતુ એને પ્રગટાવવા માટે સદગુરુ રૂપી દિવાસળીની જરૂર પડે છે. જેવા સત્પુરુષ સદગુરુ એને મળ્યા એટલે તુરંત એના પૂર્વજન્મના બધા સુકૃતો ઝળહળવા લાગ્યા. એકડો આવી ગયો, જેટલા મીંડા અત્યાર સુધીમાં ભેગા કર્યા છે એ બધાય પાછા મળી ગયા. હવે એને એવું તાન છે કે આની ઉપર બસ મીંડા ચડાવતો જ જઉં, ચડાવતો જ જઉં, ચડાવતો જ જઉં, કહેતા મારી અંદર આધ્યાત્મિક વારસાગત જે ગુણો છે, જે એકાંતિક ધર્મના સદગુણો છે, જે સંત અને ભક્તના લક્ષણો છે એ મારે વિશે સદાય વધે, આવો નિર્ધાર એને પહેલાં કર્યો. એને જોઈ લીધું કે મારી પાસે એકડા ઉપર 100, મારી ઉપર એકડા ઉપર 4 મીંડા છે, હવે મારે 5મું મીંડું ચડાવવું છે, 6ઠ્ઠું ચડાવવું છે, 7મું ચડાવવું છે, કહેતા પોતે એકાંતિક ધર્મ તરફ આગળ વધવું છે. ધીરે 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 વધવા લાગ્યો, કોઈ પણ પ્રકારનો વિક્ષેપ એને ન આવ્યો, વધે છે. અંતઃશત્રુનું બળ છે એની પાસે, અંતઃશત્રુની સાથે એને લડવું પડે છે, પરંતુ એ વધી રહ્યો છે, ઘટતો નથી. એની પાસે આગળ ચાલવાની શક્તિ એટલી બધી નથી, અંતઃશત્રુનું બળ પણ પ્રબળ છે, માયા પણ એને પછાડી નાખવા માટેનો પૂરો પ્રયત્ન કરી રહી છે, પરંતુ એનું લક્ષ્ય એવું છે કે મારે તો મીંડું વધારવું છે, એટલે એ સદગુરુને સહકાર આપે છે, સદગુરુ ભેગા ભળે છે, પોતાના મનના સંકલ્પ ભેગા ભળતો નથી, એટલે મુમુક્ષુ વધતો જાય છે. વધતા 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 એની પાસે ખાલી એકડા ઉપર 4 જ મીંડા હતા, હવે એકડા ઉપર થઈ ગયા 20 મીંડા. ગણવું હોય તો પણ તકલીફ થાય કે આ કેટલી મોટી રકમ છે. એટલો બધો સદગુણી, એટલો બધો એકાંતિક ધર્મને સંપૂર્ણ પામવા તરફ બહુ નજીક પહોંચી ગયો, દૂર નહીં,
જેની અંદર સહજ સમર્પણ છે, જેની અંદર સહજ નિષ્ઠા છે, જેમાં સહજ ત્યાગ અને વૈરાગ્ય છે, ભલે ઉત્કૃષ્ટ કક્ષાના 100 એ 100% ન હોય, પરંતુ સામાન્ય રીતે જેને ઉત્કૃષ્ટ કહી શકાય એવું બધું જ છે, જે ભગવાનને માટે બધું જ કરી શકે છે, બધું જ કરી શકે છે, આટલી આટલો તાકાતવાળો, આટલો શક્તિવાળો, આટલા ગુણવાળો જે ભગવાનનો ભક્ત છે, હવે એવો જે ભક્ત છે એની ઉપર, એની પાસે તો એકડા ઉપર 20 મીંડા થઈ જ ગયા. બધા એમ કે એનો તાગ ના લઈ શકાય, તો બહુ મોટા છે, એકડા ઉપર 20 મીંડા થઈ ગયા. પણ થયું એવું, એકડા ઉપર 20 મીંડા થઈ ગયા, પણ ભૂલથી ચેક તો લખાઈ ગયો એકડા ઉપર 20 મીંડાનો, ચેક તો થઈ ગયો, પણ ભૂલથી એકડા ઉપર લીટો વાગી ગયો. ચેક એક જ હતો, ચેક એક જ હતો, છેલ્લો હતો, બીજો મળે એમ નહોતો. આ ચેકમાં જે લખ્યું એટલામાં રકમ કાઢી લેવાની હતી, હવે ભૂલથી આમ લખતા લખતા એકડા પર ચોકડી વાગી ગઈ, એકડો ચેકાઈ ગયો, હવે 00 લઈને ચેક લઈને ઊભો રહે તો કાંઈ ના મળે. એની ઉપર એકડા ઉપર ચોકડી શું વાગી ગઈ? એનું જે લક્ષ્ય હતું કે મારે ઠેક અક્ષર ધામમાં પૂગવું છે, મારે અનાદિ મુક્ત થવું છે, મારે એકાંતિક ધર્મને સિદ્ધ કરવો છે, બીજું કશું સિદ્ધ કરવા માટે હું સત્સંગમાં આવ્યો જ નથી, બીજું કંઈ કરી નાખવા માટે હું સત્સંગમાં આવ્યો જ નથી, બીજું કાંઈ મને મળી જાય એના માટે આ સત્સંગ મને મળ્યો જ નથી, બીજું જો મેળવવું હોત તો દુનિયામાં કાંઈ ઓછું નથી. શું મેળવવું છે? યશ મેળવવો છે, તો પિક્ચરના હીરોને પણ આપણા કરતાં ઝાઝા યશ મળેલા છે, ડાન્સરોને પણ આપણા કરતાં કરોડ ગણા યશ મળેલા છે, લાખો લોકો જેનું એક લટકું ડાન્સનું જોવા માટે લાખોને કરોડો રૂપિયાની ટિકિટો ખર્ચતા હશે એવા લોકો છે. સ્પીચની બાબતમાં વાત કરીએ તો ઘણાની સ્પીચ સાંભળવા માટે લોકો લાખોને કરોડો ખર્ચતા હશે, એવા સ્પીચવાળા હજારોને લાખો આ પૃથ્વી પર જન્મીને મરી ગયા હશે અને વર્તમાન કાળે હશે. કોઈ જગ્યાએ ક્યાંય પણ ત્યાં ઊભા રહેવા માટે આપણે નહોતા. સંપત્તિવાનમાં ગણાવવા માટે જો આપણે કંઈક મહેનત કરતા હોઈશું તો સંપત્તિવાન પણ આ પૃથ્વી પર કેટલા હશે, પૂર્વે થઈ ગયા અને ભવિષ્યમાં થશે, એ કોઈ જગ્યાએ પણ ઊભા રહેવા માટે આપણે સત્સંગમાં નથી આવેલા. સત્સંગ આપણને એના માટે નથી મળેલો. નિષ્કુળાન સ્વામી કે ભલા થઈને તમારું સુકાન બદલાઈ ન જાય, તમારું લક્ષ્ય બદલાઈ ન જાય, એના માટે સ્વામી આપણને ચેતવે છે. કારણ કે સ્વામીને ચિંતા છે આવા એકડા ઘણાના ભૂસાઈ ગયા છે. સ્વામીએ પોતે નજરોએ જોયું છે કે ઘણાએ કેટલી મહેનત કરી, 20-20 મીંડાઓ ભેગા કર્યા એકડા ઉપર અને એનો એકડો ભૂસાઈ ગયો, ત્યારે મોટા પુરુષને તો રડવું આવે. વચનામૃતમાં મહારાજ કહે છે, સત્પુરુષને ક્યારેય પણ આ લોકની કોઈને હાનવૃદ્ધિ થાય એનો એને હર્ષશોક થતો નથી, પરંતુ જ્યારે કોઈનો પરલોક બગડે ત્યારે મોટા પુરુષને ચોક્કસ દુઃખ થાય છે કે આને થોડા કાળ જીવવું અને આને એનો પરલોક બગાડ્યો, પરલોક બગાડ્યો. આપણે થોડા કાળ જીવવા માટે આ પૃથ્વી પર છે. આપણી ઉંમરને વિચારીએ અને આજના કળિયુગની આયુષ્યને વિચારીએ, આજે કળિયુગમાં થતા શારીરિક રોગોને વિચારીએ, ભયાનક ભયાનક રોગો સહજ રીતે, જેને બહારનું ક્યારેય ખાધું નથી એવાને થઈ જાય છે, એવો આ રોગિષ્ટ યુગ કહેવાય, રોગિષ્ટ શરીર કહેવાય, ક્ષણભંગુર શરીર કહેવાય, ક્ષણભંગુર સતયુગમાં ક્ષણભંગુર કહેવાતો હોય તો આ તો કળિયુગની ટૂંકી આયુષ્યનું કેટલું ક્ષણભંગુર શરીર. એની અંદર કોઈ જગ્યાએ આપણા નામની તકતી રહેવાની નથી, કોઈ જગ્યાએ આપણા નામના કાગળ રહેવાના નથી. કાગળ હશે તો ઉધઈ ખાશે ને તકતી હશે તો ભૂકંપમાં ડબાઈ જશે. પણ ભગવાનનો ભક્ત ચોક્કસ અક્ષરધામના તખત ઉપર નજર રાખે, એની ઉપર નજર રાખે. આપણું લક્ષ આપણને દિવસ દરમિયાન જેટલી વખત યાદ આવશે, હું શા માટે છું, જેની માટે છું એ તરફની મારી વૃત્તિ કેટલી છે, આપણી વૃત્તિનો તપાસ. આપણા લક્ષ્યને આપણે ચોક્કસ વિચારતા હોઈએ પણ આપણી વૃત્તિને તપાસતા ન હોઈએ. કારણ કે અક્ષરધામ સુધી વૃત્તિથી પહોંચાય છે, વૃત્તિથી. આપણી ઉપલક ક્રિયા ગમે તે હશે, પરંતુ આપણી વૃત્તિની અંદર જો અક્ષરધામનું લક્ષ્ય નથી,
આપણા આશયમાં જો અક્ષરધામના અનાદિ મુક્ત થવાનું લક્ષ્ય નથી તો આપણી ક્રિયા દરમિયાન ગમે તે જગ્યાએ એ આપણું લક્ષ્ય ચૂથાઈ જશે, કારણ કે આપણી વૃત્તિમાં એ છે નહીં. એટલે આપણા બોલવામાં, આપણા બેસવામાં, આપણા ઉઠવામાં, આપણા જમવામાં, આપણા હસવામાં, આપણા ચાલવામાં, આપણી અપેક્ષાઓમાં ક્યાંક ને ક્યાંક આપણું એ લક્ષ્ય ચૂકાઈ જશે. અને પોતાના લક્ષ્ય ચૂકાય છે એનું સંશોધન દરેક વ્યક્તિએ પોતે જ કરતા રહેવું જોઈએ, પોતે જ વિચાર્યા કરવું જોઈએ કે ચાલો મને આ સંકલ્પ થયો, આ સંકલ્પને અને મારા લક્ષ્યને શું લેવા દેવા છે, મને જે આ વિચાર આવ્યો એ વિચારને અને મારા લક્ષ્યને કેટલી લેવા દેવા છે, મેં આ ક્રિયા કરી એ ક્રિયાને અને મારા લક્ષ્યને કેટલો સંબંધ છે. આપણું લક્ષ્ય ચોક્કસ બાંધ્યું છે આપણે, પરંતુ લક્ષ્યની શુદ્ધિ બહુ ઓછા પાસે હોય છે એવો સ્વામીનો અનુભવ છે. એટલે સ્વામી આપણને ચેતવે છે લક્ષ્યની શુદ્ધિ નથી હોતી. લક્ષ્ય તો બધાએ બાંધ્યું છે, જે સત્સંગમાં આવ્યો છે એનું લક્ષ્ય જ એક છે ભગવાનને પામવું, પણ લક્ષ્યની શુદ્ધિ રહેતી નથી. ઘણીક વખત જવું છે મોટી યાત્રાએ, પણ એ રસ્તા વચ્ચે વાતો કરવા માટે બેહી ગયા ને વાહર ખાવા બેહી ગયા તો એ કાશીએ ક્યારે પહોંચે? ધીરો ધીરો અહીં વરતાલથી નીકળ્યો ને મહારાજ કે કાશી જવું હોય તો હાલવા માંડે તો પહોંચી જાય, પણ રસ્તા વચ્ચે કોઈ ગામ હગાનું આવ્યું, ન્યા મહિનો બે મહિના પડ્યો રહ્યો, ક્યાંક વળી ખેતર હારું જોયું ન્યા પડ્યા રહ્યા, કોઈક જોડ ગપ્પા મારવામાં રહ્યા તો આયુષ પૂરી થઈ જાય, કાશી ના આવે. કારણ કે એને લક્ષ્ય ચોક્કસ કાશીનું બાંધ્યું છે. કોઈ પૂછે ક્યાં જાઓ છો? કાશી જાઓ છો. ક્યાં જાઓ છો? કાશી જાઓ છો. એમ હા, તો અહીં મારા સંબંધી હતા બે મહિના રોકાનું, એમને અહીં આગળ કાકાનું ગામ હતું, કાકાને મળતો જાઓ, મામાનું ગામ આવ્યું, મામાને મળતો જાઓ. ખોટું ના લાગે કોઈને, ગામના પાદરમાંથી નીકળ્યા કાશી આટલી મોટી યાત્રા કરવા ગયા ને અહીં આવવાનું ભૂલી ગયા ભલા. એમાં પછી પાંચ દીમાં કે મારે તો હવે પહોંચવું છે તો પેલા કે હવે રોકાવ ને ક્યારે ફરી આવવાના છો? તે રોકાતા રોકાતા આયુષ્ય કાશી પહોંચતા પહેલાં પૂરી થઈ જાય એવી રીતે અક્ષરધામ. ક્યાં ભાઈ, શા માટે આવ્યા છો? અક્ષરધામમાં જવા માટે. એમ હા, મુક્ત થવા માટે, એકાંતિક ધર્મને શીખવા માટે. ઓહો, ભગવાનના મોટા પુરુષોને રાજી કરવા માટે. બરાબર, આ બધું લક્ષ્ય બરાબર, પણ ક્યાંક આવા હગાવાલા ઇન્દ્રિયો અંતઃકરણ હગાવાલા છે, અહમના સંકલ્પો હગાવાલા છે, મમત્વ બુદ્ધિ હગાવાલા છે. જગતમાં કાંઈક આમ કરી નાખું ને આમ કરી નાખું એવા અહંકારી યુક્ત સંકલ્પો એ હગાવાલા છે. એ બધાને મળવામાં, એ બધાને હારું લગાડવામાં, એ બધાનું થોડું કામ કરવામાં આપણે આપણું કામ ભૂલી જઈએ. કાશી આવે નહીં. ચોક્કસ કાશીની યાત્રાએ નીકળેલો મુસાફર છે, પણ કાશી એની પાસે ન આવ્યું તેને જીવનમાં શું મેળવ્યું? નિષ્કુળાન સ્વામી કહે છે, ચોક્કસ ભગવાનને પામવા નીકળેલો જ મુમુક્ષુ છે, પરંતુ ભગવાન હાથમાં ન આવ્યા અને બીજા બધા આવા ઇન્દ્રિયો અંતઃકરણના સંકલ્પો, અહમના સંકલ્પો, મમત્વના સંકલ્પો, અપેક્ષાઓ, અનેક પ્રકારની આકાંક્ષાઓ, વ્યક્તિએ વ્યક્તિ અપેક્ષા, સ્થાને સ્થાને અપેક્ષા, ક્રિયાએ ક્રિયાએ અપેક્ષા, એને કોઈ પોતાનું ધારેલું જે કંઈ આ લોકનું છે એવું પૂરું ના થાય તો એમાં તરત નર્વસ, દુઃખી, એ કંઈક થઈ જાય તો સતત એની અંદર હવામાં ઉડવા લાગે. આવું બધું જે થાય જીવને, એ બધાએમાં સ્વામી કે મારે આવું નથી થવા દેવું, તમે મારા છો. નિષ્કુળાન સ્વામી આપણને પોતાના જાણે છે, સ્વામી આપણને પોતાના જાણે છે, એટલે આપણને સતત જગાડે છે, ના ભૂલશો, ના ભૂલશો, તમારું લક્ષ્ય ના ભૂલશો. સ્વામી કે એકડો ભૂસાડી નાખશો અને મીંડા વીસ વાળશો તો સરવાળો નહીં જડે, પછી રીસ કરીએ આપણે બીજા પર તો વાંક કોનો? ચેક લખવાવાળો જેને પોતે એકડા પર લીટો માર્યો એનો વાંક કે બાજુવાળાનો વાંક? જેને લખ્યું એનો જ વાંક છે, જેને ચેકડો માર્યો એનો જ વાંક છે, પણ એને લાગે એવું કે મને આને ભૂલાડી દીધું, આને ભૂલાડી દીધું. મહારાજે વચનાવદમાં કીધું અંત્યના છઠ્ઠામાં, જીવનો તો એવો સ્વભાવ છે મને આને ભૂલાડ્યો તો હું ભૂલ્યો, પણ એવું નથી સ્વામી કે રીસ ના કરીશ તે જ અવળી બાજી પકડી, અને અવળી બાજી પકડી અને અવળી બાજી ખેલ્યો એટલે રિઝલ્ટ અવળું આવ્યું. ધન વિના કરે છે ધાંખનારે, કાંઈક મળવા કાજ પામીશ નહીં પડીકા રાખનારે, ઠાલી ખોઈશ લાજ. સ્વામી કે ધન વિના ગમે એટલી ઝંખના કરે કોઈ,
કે મારે તો આવો મોટો બંગલો લેવો છે ને આવી મોટી ગાડી લેવી છે, પણ ધન હોવું જોઈએ ને, રૂપિયા વિના શું થાય? સ્વપ્નમાં કદાચ લેવાય, પણ પ્રત્યક્ષ તો કોઈ દી લેવાય નહીં. ધન વિના કરે છે ધાંખણારે કાંઈક મળવા કાજ, મને આ મળી જાય આ મળી જાય, ધન તો છે નહીં. એવી રીતે સ્વામી કે તારી પાસે ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય એકાંતિક ધર્મ તરફનું કેટલું તારું તાન, અને એકાંતિક ધર્મ તરફનું મૂર્તિનું કેટલું તાન, એ તાનને છોડીને તું એમ વિચારે કે હું કંઈક કરી નાખું અને મને પાંચ જીવ પૂછવા જ જોઈએ ને પૂછતા જ આવવા જોઈએ ને, આમ વિચારે સ્વામી કે એ તો તારી મૂર્ખામી છે, કેવળ મૂર્ખામી છે. તું તારી જાતને તો તપાસ, સ્વામી કે છે. આપણને સર્વને કહે છે તું તારા અંતરમાં તો તપાસી જો, તારી પાસે કેટલો ધર્મ છે, ઈમાનદારીથી તારા ધર્મને લખી લે. તારી પાસે કેટલું જ્ઞાન છે ને કેટલું સ્થિર રહે છે, ઈમાનદારીથી તારી જ ડાયરીમાં લખ સ્વામી કે. તારી પાસે ભક્તિ કેટલી છે, વૈરાગ્ય કેટલો છે, આત્મનિષ્ઠા કેટલી છે, સહનશક્તિ કેટલી છે, તપ કેટલું છે, બીજાની ભૂલને ભૂલવાની ભાવના કેટલી છે, ક્ષમા કરવાની કેટલી તાકાત છે, તું પોતે જ લખ, પોતે જ એનું મીટર કાઢ, પોતે જ ટકાવારી કાઢ. તને પોતાને જ ખબર પડશે સ્વામી કે તારી પાસે કેટલું એકાંતિક ધર્મનું ધન છે. એ ધન વિના તું ગમે એટલા માથા પછાડીશ સ્વામી કે રાખણા પડી કાંઈ નહીં મળે. ધન તો ધન વિના બીજું તો કાંઈ નહીં મળે, પણ રાખણા પડીકા લેવા હશે ને તો એમાં રૂપિયા ખર્ચવા પડે છે. રાખનાને ખોટે ખોટી લાજ ખોઈ સ્વામી કે લાજ જશે. દીવો દિનકર આગળે રે, કરવા જાય કોઈ શોભા, શું લખાય કાગળે રે, ઉલટી હાંસી હોય. સૂર્યની સામે કોઈ દીવો કરવા જાય, સૂર્ય ખરેખરો આકાશમાં તપતો હોય ને આટલો બધો પ્રકાશ આપે, હવે કોઈ દીવાને એવું થાય કે પ્રકાશ તો હું આપું છું. બધાય લોકો સૂર્યનારાયણને વંદના કરે છે, કહો સૂર્ય પ્રગટ થાય એટલે આખી પૃથ્વીને અજવાળું કરી દે, અડધી પૃથ્વી અત્યારે અજવાળાવાળી થઈ ગઈ. હવે દીવાને એમ થાય કે આપણે સૂર્યની કોમ્પિટિશનમાં ઊભું રહેવું છે અને હું પણ એક સૂર્ય જ છું, આવો ભ્રમ જો દીવાને થઈ જાય તો. એ પછી જો કોઈને એમ કે હું સૂર્ય જ છું તો કોકને હાંસી થાય. એની હાંસી શું થાય કે આ મૂરખ છે, આ મૂરખ છે, આની પાસે પ્રકાશ ચોક્કસ છે, પણ પ્રકાશ કેટલો છે, ખાલી 5 ફૂટમાં પ્રકાશ પાથરી શકે એટલો પ્રકાશ છે, અને ખોટે ખોટો સૂર્યની સરખામણી કરવા જાય છે. મોટા પંડિત આગળ મૂર્ખો રે, કરે કોઈ ઉચ્ચાર સહુ, જાને પશુ સરખો રે, ભૂલે ન પડે ભાર. કોઈ મોટો પંડિત હોય, વિદ્વાન હોય, અને એની આગળ પછી સંસ્કૃતનો સય ભણેલો ના હોય, સંસ્કૃત ક્યાંથી શરૂ થાય છે એ ખબર ના હોય, અને પછી ત્યાં આગળ કંઈક બોલવા જાય તો થાય શું? મૂર્ખામી થાય, મૂર્ખામી. એક રાજાને થોડું ઘણું જ્ઞાન હતું સંસ્કૃતનું, અને પછી સંસ્કૃત વિદ્યામાં વ્યાકરણ ભણે ને તેમાં શબ્દ રૂપાવલી સૌથી પહેલાં શીખવાડે. આ રાજાએ થોડી શબ્દ રૂપાવલી જે તે સમયે શીખ્યો હશે, પછી એક વ્યક્તિ કોઈ સંસ્કૃતનો અભ્યાસ કરતો હશે એટલે વ્યાકરણની અંદર લઘુ સિદ્ધાંત કૌમુદી ભણી ગયો, સિદ્ધાંત કૌમુદી ભણી ગયો, એટલે કોઈ રાજા આગળ કીધું કે આ તો સંસ્કૃતની અંદર બહુ સારો અભ્યાસ કરે છે ને આવું આવું ભણે છે. એટલે રાજા કે તમે બીજું બધું ભણાવો કે ના ભણાવો, પણ શબ્દ રૂપાવલી તો ભણાવજો જ એને. શું કીધું? શબ્દ રૂપાવલી તો ભણાવજો જ, શબ્દ રૂપાવલી તો જોઈએ જ સંસ્કૃતમાં. હવે કોઈ માસ્ટર ડિગ્રી કરી લીધી હોય અને તમે એને એવું કહો કે બીજું ધોરણ તો ભણાવવું જ જોઈએ, એના જેવી વાત છે. એટલે બધાને થયું કે આ રાજા મૂરખ છે, એને કશું જ્ઞાન નથી. એવી રીતે દિનકર આગળ દીવો રે, કોઈ ભગવાનના મોટા પુરુષો, ઓલિયા પુરુષો, કોઈ ભગવાનના એકાંતિક ભક્તો, એ જે લેવલ ઉપર ચાલી રહ્યા છે એનાથી જે હજારોના કલ્યાણ થાય છે, એ બધાને એકાંતિક ધર્મમાં વર્તાવી શકે છે, એમ એનું જે ઐશ્વર્યનો પ્રભાવ, એના કારણે જે હજારોનો કંટ્રોલ કરી શકે છે, હજારોની આધ્યાત્મિકતાને રાખી શકે છે, હજારોને ભગવાનમાં જોડી શકે છે પોતાના સામર્થ્ય બળથી, પોતાના એકાંતિક ધર્મથી એકબીજાને એકાંતિક ધર્મ આપી શકે છે,
હવે કોઈ દીવા જેવો પ્રકાશ તો ચોક્કસ છે, પ્રકાશ ચોક્કસ છે દીવામાં, એ દીવા જેવો એટલે હજુ થોડાક પાંચ ગુણ મેળવ્યા છે અને સત્સંગની અંદર હજુ આમ હાલતો થયો છે, પોતે હાલી રહ્યો છે, ચાલ્યો જાય છે, પણ એની અંદર એટલા ઉત્કૃષ્ટ કક્ષાના ધર્મ જ્ઞાન ભક્તિને વૈરાગ નથી ને એ વિચારે કે આ મોટા પુરુષ કરે એટલું હું કરી દઉં, તો હાંજે એનાથી ઝાડા પેશાબ થઈ જાય, પણ એ કરી ના શકે ક્યારે, બહુ કઠણ છે. એકાંતિક ધર્મને સિદ્ધ કર્યા વિના એકાંતિક ધર્મ કોઈને આપવા માટેનો સંકલ્પ કે વિચાર કરવો એ મૂર્ખામી છે. રૂપિયા નથી ને આપણે કોઈને રૂપિયા ધીરવાનો પ્રયત્ન કરીએ, મૂર્ખામી છે. એવા કોડ પણ જીવે ન કરવા એવું નિષ્કુળાન સ્વામી કહે છે. સ્વામી કે તું દીવો છે ને તો દીવો જ રહે, મસાલ છે ને તો મસાલ જ રહે, મસાલ જ રહે, અને તું દીવો છે તો તારી જરૂર જ્યાં ઓરડામાં પડશે ત્યાં તને કોઈ ઉઠાઈને લઈ જશે ને પ્રકાશ કરી લેશે તારા દ્વારા. પણ તું એમ ના કરીશ કે સૂર્યની બાજુમાં જઈને ઊભો રહો, નહીં તો હાંસી થશે, લાજ જશે અને ઉપાધિઓનું ઘર તારા માથે આવશે. એના કરતાં રોજ તારું જે ચોખ્ખું લક્ષ છે ને એ બાંધ, એ બાંધ. મોટા પંડિત કોઈ વિદ્વાન એની આગળ જઈ અને પછી સંસ્કૃતની કશી ખબર ન હોય ન્યા જઈને પછી સંસ્કૃત ઉપર ચર્ચા કરવા લાગે ને તો વિદ્વાનોની સભા બેઠી હોય ને એમાં ઓલો મૂરખ લાગે કે આને કશી ખબર તો છે નહીં અને ખોટે ખોટું જોર કરે છે, લાજ જાય એવું થાય. એના કરતાં જેટલું છે, જેટલું ભગવાનને મોટાની કૃપાથી આવ્યું છે એનાથી બે દોરા ઓછા રહીને સત્સંગમાં હાલી અને આપણું લક્ષ ચોખ્ખું કરી અને ભેગું કરીને એકાંતિક ધર્મનું પોટલું ભેગું કરીને ઝટ ભગવાન પાસે પહોંચવું. કેટલા જન્મોથી અટવાઈ ગયા છીએ, કેટલા ભગવાનની નજીક પહોંચ્યા હોવા છતાં પણ હજુ ઠેક ચરણારવિંદ સુધી નથી પહોંચી શકતા, હજુ ઠેક ભગવાનની મૂર્તિમાં ઓતપ્રોત થવું જોઈએ જે ભાવથી એવું નથી થવાતું. એની પાછળનું કારણ બીજું કોઈ વ્યક્તિ નથી, કોઈ સ્થાન નથી, કોઈ સદગુરુ નથી, કોઈ આપણને સોંપવામાં આવેલી સેવા નથી, આપણા પોતાના જ અહંકારયુક્ત સંકલ્પો છે, આપણાના આપણા જ મમત્વયુક્ત સંકલ્પો છે, આપણી પોતાની જ અપેક્ષાઓ છે, જેને આપણને આજ દિવસ સુધી ઘણા નજીક હોવા છતાં પણ ભગવાન સુધી પહોંચવા દીધા નથી. રિહેબ કરંટ આવે દરિયાની અંદર, એ રિહેબ એવો આવે કે એ જે આવે છે એવો હોય છે કે દરિયાના અમુક કિનારાઓ પર હોય અને એની અંદર કોઈ પગ મૂકે ને તો સીધો ખેંચી જ લે. વ્યક્તિ છે કિનારા ઉપર, કિનારાથી થોડોક જ આમ ગયો હોય, ગોઠણ સુધી જેનું પાણી હોય અને પેલો એવો આવે ને તો સીધું જ એને ખેંચીને અંદર લઈ જાય. છે કિનારો નજીક પરંતુ એ કરંટ ખેંચી લે છે, એમ સત્સંગની અંદર પણ કિનારાઓની નજીક જ આપણે હોવા છતાં પણ આવા કોઈ કરંટો ખેંચી લે છે, ખેંચી લે છે. અને આ બધાએ સ્વામીએ જે અહીં સંકલ્પ વિકલ્પો સંબંધી વાતો લખી છે એ તો ઠેક મુક્તપણાને પામી ગયો હોય ને આ પૃથ્વી પર આવે તો ગોપાળન સ્વામીનો મત તો ત્યાં સુધીનો છે કે જો એ ધ્યાન ના રાખે ને તો સામાન્ય કનિષ્ઠ મુક્ત હોય ને અને જો એ ધામમાંથી અહીં આવેલો હોય ને તો એને પણ આ કરંટ ખેંચી લે એવો છે સ્વામી. કે એ પણ ચાર પાંચ જન્મ ધરે એવું છે, માટે છેલ્લો જન્મ થાય એની ઉપર નજર રાખીએ, વજન એની પર રાખીએ. જે કાંઈ આપણે કરીએ ને પેલો એમાં વિચાર જેટલી વાર થઈ શકે, આપણે સાધન દશામાં છે, 24 કલાક ન થઈ શકે, રોજ ન થઈ શકે, પણ વિચારીએ મારા છેલ્લા જન્મ સાથે અને આ ક્રિયાને શું નિસ્બત છે, મારી આ વાણી, મારું આ બેસવું, ઉઠવું, બોલવું, ચાલવું, આને છેલ્લા જન્મને શું લેવા દેવા છે, આની અંદર મારું લક્ષ કયું રહે છે, એનો તપાસ જો આપણે પોતે કરીશું તો સ્વામી કે ક્યારેય લાજ જશે નહીં, કામ બહુ મોટું થશે. માડી મોર કડાશો યામણી રે પછી દેખાડે પૂઠ, મોર કડા ખરેખરી કરે અને પછી સ્વામી કે પૂઠ દેખાડે તે લજામણી, પછી તો કેવું થાય, તો સ્વામી કે શરમ ઉપજાવે એવું થાય. મોર આમ ખરેખરી કડા બતાવે ને પછી આમ પાછળ ફરે તે કેવી શોભા લાગે, આમ આગળથી તો સરસ લાગે બરાબર ને, આમ સરસ આમ પીછા પીછા આમ દે થયો હોય ને કડા કરતો હોય તો ફોટો બોટો બાજુમાં જઈને ઊભા રહીને પાડીએ આપણે, પણ મોર કે ખરે ખરો લો હું તો આવે ખર, મારી જોડે કેટલા લોકો ફોટા પાડે છે, મોર કે આવે મારે છતાં નહીં ઊંધો ફોટો પડાવો છે, મારે હવે ઊંધા રહેવું છે ને ફોટો પડાવો છે, એમ સ્વામી કે
તારી અંદર સદગુણો આવ્યા, થોડું ઘણું કંઈક આવડ્યું, તારી અંદર થોડો પ્રકાશ આવ્યો, એ તો મોર કળા થઈ, પણ પછી તું અહમને વશ થયો, મમત્વને વશ થયો અને જગતની કીર્તિને વશ થયો અને ભગવાનના મોટા પુરુષનો હામોવાળીઓ થયો, બરોબરીઓ થયો, એ પછી છે ને તારો ફોટો આમ ઊંધો થઈ ગયો. હતો તો છતો બહુ સરસ કળા દેખાતી હતી, બહુ સરસ તું ભક્ત દેખાતો હતો, બહુ સરસ સંત દેખાતો, પણ જ્યારે તું ઊંધો ભરી ગયો ને ત્યારે પેલા મોર ઊંધો ભરે ને એવું થયું. અને પછી થયું કે આ બધા ફોટા મારી બાજુમાં પાડતા હતા ને હવે ક્યાં ભાગ્યા, કેમ ભાગ્યા, હું ખોટ છે મારામાં, ખોટ આ બધામાં છે, આ બધામાં ખોટ નથી, ખોટ તારામાં છે, તારામાં મોર કળા તે પહેલાં કરી ત્યારે છતો ફોટો પાડતો હતો, આવે તે ઊંધો ભર્યો. તારી કળા સાચી, તારી શોભા સાચી, પણ ભાઈ આગળથી, ક્યાંથી આગળથી, હજુ તારી પાછળથી શોભા એવી નથી થઈ. આગળથી તારો બહુ સરસ કંઠ સરસ દેખાય, કલગી સરસ દેખાય, કલર સરસ ભગવાને દીધો છે, પીછાય સરસ દેખાય, પણ પાછળથી ફોટો પડાવવા ગયો એ પ્રોબ્લેમ થયો. હજુ બાકી છે, હજુ કળા બધી તારામાં પૂરવાની બાકી છે. એમ એકાંતિક ધર્મની નજીક ચોક્કસ ગયો, પણ એકાંતિક ધર્મ સિદ્ધ ન થયો. ધર્મની દ્રઢતા, ભક્તિની દ્રઢતા, વૈરાગ્યની દ્રઢતા, જ્ઞાનની દ્રઢતા, અને છતાં પણ પ્રથમના 56માં પ્રમાણે કશું જ નહીં, એનો કોઈ વજન નહીં. ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય એનો પણ વજન નહીં. શ્રીજી મહારાજ મધ્યના 13માં કે અમારે વિશે આત્મનિષ્ઠા છે, એનું પણ અમને વજન નથી. એવું જ્યારે થાય ત્યાર પછી મહારાજ રાજી થાય, ત્યાર પછી ભગવાનના મોટા પુરુષો રાજી થાય, અને ત્યારે આપણી મોર કળા જે કળા ને કળા વિના બધુંય હારું. બાકી બધુંય સ્વામી કે આવું છે, લજામણી રે. આપણે સેવા કરી દીધી, સેવા બહુ સરસ કરી એટલે કળા બહુ સરસ થઈ ગઈ, પણ હવે સેવા કરીને પછી સેવાનું લિસ્ટ બહાર પડ્યું, અથવા તો સેવા જેને કરી એના વખાણ થયા કે આ સેવા બહુ સરસ કરી છે, આ સેવા બહુ સરસ કરી છે, એમાં આપણું નામ ક્યાંય લેવાનું જ નહીં. અને પછી આપણે ધીરે રહીને જઈએ, એમાં તો હું હતો આ, એટલે શું થઈ ગયું, મોર ઊંધો ભરી ગયો. ભાઈ નથી ગણતરી થઈ તો કાંઈ નહીં, કળા તો તમારી પાસે છે ને, સેવા તો તમે કરી છે ને, ભગવાનના ચોપડે તો લખાણું છે ને, ભગવાનના ચોપડે તો લખાણું ને, તમે સેવા કરી, શ્રદ્ધા રાખી, તો સ્વામી કે ભગવાનના ચોપડે તો લખાણું છે આપણે જે કાંઈ કર્યું એ. પણ પછી આપણે કોઈ આગળ પ્રકાશિત કરવા ગયા કે હું કંઈક આવું કરું છું, એ તો પેલું મોરે પૂઠ ફેરવીને એવું થયું સ્વામી કે. માટે સાવધાનીનો આપણો રસ્તો છે, અતિ સાવધાનીનો શાસ્ત્રો સતત કહે છે સાવધાની, છતાં પણ આપણે એ સાવધાની નથી રાખી શકતા, એના કારણે જ સ્વામી આપણને આ ગ્રંથો દ્વારા સતત જગાડે છે. સ્વામી કે આવી વાત કડવી કેવી મને ગમતી નથી, કડવી વાત કહીને મારે શું કામ છે સ્વામી. કોઈએ સમર્પણ કર્યું, કોઈએ ભક્તિ કરી, કોઈએ સમર્પણ, કોઈએ બધું પોતાનું સર્વસ્વ ન્યોછાવર કર્યું, પણ એ સર્વસ્વ ન્યોછાવર કર્યું એનું વજન જો રાખ્યું તો સ્વામી કે એ બરાબર નથી. આપણી અંદર ભગવાને કંઈક થોડું આપ્યું એ બહુ સરસ છે, પણ એને પ્રદર્શિત કરવું, એને જણાવવું, બીજા આગળ મારે એને જણાવી દેવું છે, એવું જે કરવું, એનું નામ સ્વામી અહીં આગળ કહે છે મોર કળા કરીને પોઠ દેખાડી. સ્વામી કે વાત હેતની હૈયે ધારજો રે, સમજીને સુજાન, કામ પડે એ વિચારજો રે, તો થશે કલ્યાણ. સ્વામી કે જ્યારે તમને જરૂર પડે ત્યારે વિચારજો, જરૂર ના પડે મારે કંઈ તમને એવું નથી કે આપી દેવું છે, પણ સ્વામી કે આ હેતની વાત મેં તમને કરી છે, મારી વાત ચોક્કસ સ્વામી કે કડવી છે, પણ મારા હૃદયમાં અતિશય હેત છે. સ્વામી આપણને એમ કહે છે કડવી, મારું ચોક્કસ કડવું કાંકચ રૂપ છે સ્વામી કે, કાંકચ રૂપ, પણ મારા હૃદયમાં તમારા પ્રત્યે હેત છે, આવું સ્વામી આપણને કહે છે. આપણા પ્રત્યે સ્વામીને બહુ હેત છે, બહુ હેત છે. કડવી વાત કહે છે, પણ સ્વામી કે હેતથી હૈયે ધારજો, જ્યારે કામ પડે ને ત્યારે વિચારજો, ક્યારેક તમને બહુ કામ લાગશે. પ્રભુજીના પદ પામવારે, આ છે સુંદર સાર, વડાવી ગનને વામવારે, પામવા બેડો પાર. સ્વામી કે આ વાતને વિચારશો તો પ્રભુજીને પામવાની અંદર બહુ કામ લાગશે. આ તો સાર છે, મોટા મોટા વિઘ્નને, વડા વિઘ્ન, મોટા વિઘ્નને ટાળી નાખે એવી વાત સ્વામી કે મેં આમાં તમને લખીને આપી છે.
બેડો તમારો પાર થઈ જાય, પાર થઈ જાય. સ્વામી કે બીજું કંઈ કરશો તો લાજ જશે, અને બીજું કંઈ કરશો તો પાછા પડશો, બીજું કંઈ કરશો તો ઠેક પહોંચવાનું છે ત્યાં પહોંચાય નહીં. કારણ કે એટલી વાત તો નક્કી જ છે વાલા ભક્તો, જ્યારે આપણી આંખ બંધ થતી હોય ત્યારે આપણને આમ સંપૂર્ણતાનો અનુભવ એટલો થવો જોઈએ કે મારા મહારાજ, મારા સદગુરુ, મને મળેલા સંતો ભક્તોનો મેં બહુ રાજીપો લીધો છે. કદાચ જીવનમાં કંઈ છોડવું પડ્યું તો છોડી દેવું, ભૂલવું પડે તો ભૂલી જવું, સહન કરવું પડે તો સહન કરી લઈએ, પણ એનું ફળ એ છે અંતકાળે આપણા હૃદયની અંદર આમ ભરેલું રહેશે, હૃદય ખાલી ખાલી નહીં લાગે. અને જેને એવું જીવનમાં નહીં કર્યું હોય એને કદાચ અત્યારે બહુ ભરેલું લાગશે, પણ અંતે બહુ ખાલીપો લાગશે, બહુ ખાલીપો લાગશે. અને હૃદયનો ખાલીપો, એનાથી મોટી કોઈ હાર નથી. હૃદય ભરાયેલું રહે, હૃદય આર્ત રહે, હૃદય ભગવાન, ભગવાનના સંતો ભક્તોના રાજીપાથી ભરપૂર રહે, એનાથી મોટો કોઈ જીવન જીવવાનો લાભ નથી. ખોટ ના મેળવવી પણ લાભ મેળવવો. અત્યારે અહમ હૃદયમાં ભરવું, મમત્વ ભરવું, એના કરતાં અત્યારે સહન કરવાનું ભરીશું, અત્યારે થોડું છોડવાનું ભરીશું, અત્યારે થોડું ભૂલવાનું ભૂલીશું, જો ભરીશું તો એક દિવસ રાજીપાથી હૃદય ભરાઈ જશે, એનું સુખ બહુ આવશે. ચાર સાધુઓ નીકળ્યા હતા, તે એક ભરવાડ હતો. તે ભરવાડને કીધું કે ભાઈ તું અમારી ટોળીમાં ભણને એમ, આ શું બકરા ચારવાનું બધું કરે છે, એના કરતાં ભગવાન ભજ. બોલો કે આ બધું કંઈ ફાવે એવું નથી, શું કરવું પડે મારે એ કહો. તો કંઈ બે સીટ છે, એક ગુરુની ને એક ચેલાની. ચેલો થાય તો સેવા કરવાની, ગુરુ થાય તો બેહવાનું ગાદીએ. ભરવાડ કે જો મને હવે અહીંથી તમે નિવૃત્ત કરો આમાંથી, તો મને બીજું કંઈ ફાવે નહીં, અને મને કંઈ આ તમારે સાધુનું બોલવાનું ના બધું ના ફાવે. પેલા કે તારે થવું છે શું એ કે ને? તો કે ગુરુ કરો કે મને. ઓલા કે સારું ગુરુ, પણ તમારે કંઈ બોલવાનું નહીં. તો કે સારું, ગાદીએ બેહાડી દીધા ગુરુને કરીને. ગુરુ ગાદીએ બેહે, કાંઈ બોલવાનું નહીં. ઓલા બધા ચેલાઓ પ્રવચન કરે, હા અમારા આ ગુરુ તો મોટા હિમાલયની અંદર અમારે 50 વર્ષ તપ કર્યું છે, પછી તો ગિરનાર આખો ખેડી નાખ્યો, એની અંદર 20 વર્ષ કાઢ્યા છે, આમ કરતાં 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 તો છેલ્લા 10 વર્ષથી તમને બધાને દર્શન આપવા ગુફામાંથી બહાર નીકળ્યા છે, બાકી તો દર્શન કોઈને દેતાય નથી, અને હમણાં મૌન છે, 20 વર્ષનું તો મૌન લઈને બેઠા જ ગુરુ. એટલે બધાએ દર્શન કરવા આખું ગામ આવ્યા. આવડા મોટા ગુરુ હિમાલયમાં જઈને આવ્યા હોય, ગિરનાર ખેડીને આવ્યા હોય, ગુફામાં તપ કર્યું હોય, 10 વર્ષથી બહાર હોય, એમાં મૌન રાખે તો બધા આવે જ ને. આ મોર કળા લજામની કેવી થાય એ. પછી તો ગુરુ બેઠા રહે ને આખું ગામ ભેગું થાય, તો ગામનો રાજાએ આવ્યો. રાજા નહીં થયું કે આવા ગુરુ હોય તો આશીર્વાદ લેવા જવું જોઈએ. તો રાજા આવીને બેઠો, એટલે ચેલાઓ તો ગુરુના વખાણ કરવા લાગ્યા. રાજા કે મોટો ખજાનો ગુરુને આપી દઉં એમ, આવા ગુરુ રાજી થાય તો. પછી રાજા બેઠા હતા, એમાં ચેલાઓ બધી મોટી મોટી વાતો કરતા હતા, અને એમાં એક ભરવાડનો છોકરો ગેટા બકરા લઈને નીકળ્યો. તે ઓલા છોકરો નાનો, આ ગેટા બકરા કંઈ હરખા હાલે નહીં, તે ઘડી કામ જાય ને ઘડી કામ જાય, ઘડી કામ જાય ને ઘડી કામ જાય, પણ પેલું ગેટું હાથમાં રહે જ નહીં. હવે આ જાતનો ભરવાડ, અનુભવી પાછો, એક્સપિરિયન્સવાળો, આખી જિંદગી ગેટા બકરા વચ્ચે કાઢેલી, એને થાય કે આ નાનું છોકરું છે ને એને આવડતું નથી કે આ ગેટાને કેમ વાળવા. તે પછી ના રહેવાનું ગુરુથી, તે ગુરુ કે તક 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 ફરર, એને એવું હશે એની રીત પ્રમાણે સમજ્યા, ગેટા બકરાને વાળવાની, તક તક ફર બોલે ને. તે પેલો રાજા ચમક્યો કે મારો આ ગુરુ બોલતો નહોતો ને હું બોલ્યો. એટલે રાજાને આમ શંકા થઈ, એટલે ચેલાઓને થયું કે અરે રે રે, ભૂંડું કર્યું, આ તો મોર કળા હતી પણ કોઠે દેખાડી. અને પછી પેલો રાજા કે આ તમારા ગુરુ શું બોલ્યા, બોલતા નથી તમે કહો છો, મૌન રાખે છે. તો કે તો ગુરુ કાંઈ બોલ્યા નથી, કોઈના હિતની વાત ગુરુ કરતા હોય, ગુરુ એમ કે છે રાજાજી તક મળી છે, ભગવાન ભજી લો, નહીં તો ફર કરતો જીવ ઉડી જશે. ચેલા એટલા હોશિયાર હતા, તે પાછો ગુરુનો ફોટો હરખો કર્યો. પણ જેવી સભા પૂરી થઈ ને, એવો ઓલા ભરવાડને કે આ તારા ચોઈનો પહેર અને જતો રજા, તું અમારી ભેગા હાલે એવો નથી. આવું થાય એટલે સ્વામી કે વિચારજો, મૂળભૂત જે સ્વભાવો આપણે સમાજમાંથી લઈને આવ્યા છે ને, એ સત્સંગમાં ના ઝડકે એનું ધ્યાન રાખજો. જે આપણે મૂળભૂત આપણા સ્વભાવો સત્સંગ નહોતો મળ્યો તે દિવસે ત્યાં જે હતા,
એ જ બધા સ્વભાવો હોતા સત્સંગની અંદર એ સ્વભાવો ઝળકાવીશું તો સ્વામી કે આવું થશે, માટે કામ પડે વિચારજો. પ્રભુજીના પદને પામવા માટે સ્વામી કે આ સુંદર સાર આપ્યો છે, મોટા વિઘ્નને વામવા માટે ને તમારો બેડો પાર કરવા માટે સ્વામી કે મેં આ લખ્યું છે. કહ્યું લગાડીને કડવું રે લીમથી ગણું લાખ, લીમડા કરતાંય લાખ ગણું સ્વામી કે કડવું કીધું છે, અને ખરેખર કડવું લખ્યું છે. લીમડા કરતાંય લાખ ગણું સ્વામી કે મને એની ખબર છે. એમ કહીને નહોતું લડવું રે સૌ પુરુષે શાખ, સ્વામી કે મારે તમારે યારે કાંઈ લડવું નથી, મારે કડવું તમને દેખાવું નથી, હું તો બહુ હેતથી તમને આ વાત સ્વામી કે આપું છું, પણ મારી મારા આશયને સમજજો. કોઈ વિંધે આવી કાનને ને કરીને કડ છડ, છોકરાના કાન વિંધાવાના હોય તો છોકરો આમ બેસી જાય, લો મારા કાન વિંધી નાખો, ઓહો લો કાન વિંધવાવાળો આવ્યો છે, લઈ લે ઇન્જેક્શન ડૉક્ટર આપે નાના છોકરાને. આપણને જે દિવસ દીધું હશે તે દિવસ આપણે પ્રેમથી લીધું હોય, પકડીને બે જણા પકડે ને પેલો ઇન્જેક્શન મારે, દવા લેવી હશે કડવી ત્યારે શું કર્યું હશે, મોઢું પહોળું કરીને બે જણાએ પકડી રાખ્યા હોય હાથ પાછળ, અને પેલી દવા પછી રેડે એના મોઢામાં, ત્યારે માંડ માંડા પીવે. હવે એ દિવસ તો કેવું લાગે, કેટલું ખરાબ લાગે, કેવું લાગે કે આ હારું હું મને આ મારી પાછળ પડ્યા છે. પણ આજે તંદુરસ્ત હોઈએ, એ કડવી દવાઓ પીધી એટલે આપણે અત્યારે હાજા છીએ, પણ એ કડવી દવાઓ ના પીધી હોય ને તો તે દિવસે શ્રીપતિમ શ્રીધરમ થાય. કાંઈ રોગ થયો હોય તો કડવી દવા પીવે તો જાય ને, પરાને પાય તોય. સ્વામી કે એવી રીતે હું તમારા કાન વિંધું છું અત્યારે, સ્વામી એમ કહે છે. સ્વામી આપણા કાન વિંધે છે, પણ સ્વામી કે મારા તાનને સમજજો કે મારે તમને કુંડળ પહેરાવા છે. આમ કુંડળ પહેરીને ફોટો પડાવે ને સરસ દેખાય, કુંડળ બે બાજુ હોય, અત્યારે નહીં બુટિયા પહેરીને જો છોકરાઓને, કર્ણવેદ સંસ્કાર હતો પણ પછી નીકળી ગયો, આ વિંધાવા જ ના દે કોઈ તો કર્ણવેદ સંસ્કાર છે. એક સ્વામી કે કુંડળ પહેરાવે ત્યારે બહુ સરસ લાગે, પછી એને લાગે કે ના સારું થયું કાન વિંધ્યા, નહીં તો આ કુંડળ પહેરત ક્યાં, આ કાન વિંધ્યા તે સારું થયું એમ લાગે. એવી રીતે સ્વામી કે કદાચ આ વાત મેં કડવી લખી છે, તમને બહુ કડવી લાગશે મને ખબર છે, લાખ ગણી કડવી લાગશે. સ્વામી કે એની અંદર પણ તમારો સ્વભાવ હશે અને સ્વભાવ ઉપર મારો આ કડીનો કોઈ ઘા વાગશે ત્યારે તો સ્વામી કે તમને એમ જ થશે કે હું સ્વામી મંડ્યા છે. પણ નિષ્કુળાન સ્વામી કે મારા તાનને સમજજો, એની અંદર મારે તમને મહારાજને ગમે એવા મહામુક્ત બનાવવા છે. રૂડું આપની જે રીતનું રે શોધી કહ્યું સાર, સ્વામી કે જે આપણી રીતમાં આવે છે, જે ત્યાગી હોય તો એને કેવી રીત હોય, ગ્રહસ્થ એકાંતિક ભક્ત હોય તો એની કેવી રીત હોય, એ આપણી રીત મેં કીધી છે. સંસારીઓની આ રીત નથી, આ તો સત્સંગની રીત છે, મહામુક્ત જેને થાવું છે એની રીત છે. કહે નિષ્કુળાનંદ હિતનું રે સારું સુખ દેનાર, સ્વામી કે હિતની વાત છે અને સદાય સુખને આપવાવાળી આ વાત છે, માટે સ્વામી કે આને રાખજો. અને સ્વામી કહે છે કે આ વાતને વિચારીને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે એને ઉપયોગમાં લેજો, એવું સ્વામી આપણને પદ 23 અને 24 દરમિયાન સમજાવે છે. ઘનશ્યામ મહારાજની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.